नमस्कार विद्यार्थी मित्रों, प्रार्थना क्लासेस नामनी YouTube चैनल में तमाम विद्यार्थी मित्रों नु हार्दिक स्वागत छे। तो मित्रों, आज आपणे बार साइंस में आवता आईएमपी प्रश्न बीटी कपास विषय विगतवार समझीशु। बीटी कपास आजनी तारीख में गुजरात नो दरेक खेडूत के जे कपास नो उपयोग करे छे, जेनी वावणी करे छे, અને જેમાંથી સારા એવા પ્રમાણમાંથી એ ઉપાર્જન મેળવે છે, તો આજે એ કપાસ ખરેખર કેવી રીતના બને છે, તે કપાસ બીટી કપાસ તરીકે કેમ ઓળખાય છે, તેના વિશે આજે આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો મિત્રો, બીટી કપાસને આપણે ઇંગ્લિશમાં બીટી કોટન તરીકે પણ ઓળખીએ છીએ। તો કેવી રીતે આ બીટી કપાસ બને છે? तो मित्रों, बीटी कपास एक जनीन परिवर्तित पाक छे। अबे जनीन परिवर्तित पाक એટલે શું? તો કે આપણા ખેતરમાં કોઈ પણ પાક ઉગતો હોય તો આ પાકના જનીન સાથે કોઈ પણ ફેરફાર કરવામાં આવે, કે આ પાકના જનીનમાં કોઈ પણ જાતના ફેરફાર કરીને કે એક નવી સંતતિ ઉત્પન્ન કરવામાં આવે તો પાકની આવી સંતતિને જનીન પરિવર્તિત પાક કહેવામાં આવે, જેને ઇંગ્લિશમાં GMO જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ તરીકે ઓળખવામાં આવે છે। તો આ બીટી કપાસ જનીન પરિવર્તિત પાક છે, જેમાં બેસિલસ થુરેન્જિયન્સિસ માંથી આ જનીનને તારવવામાં આવે છે। હવે આ બેસિલસ થુરેન્જિયન્સિસ છે શું અને શા માટે કપાસની આગળ બીટી લગાડવામાં આવ્યું? તો એનું કારણ એ છે કે આ બેસિલસ થુરેન્જિયન્સિસ નામનું જે કીટક છે, એ કીટકના નામના બેસિલસ ઉપરથી બી અને થુરેન્જિયન્સિસ નામ ઉપરથી ટી। તો આ બેસિલસ થુરેન્જિયન્સિસ નામના આ કીટકમાંથી જે જનીન કાઢવામાં આવે છે તેને કારણે આ જનીનને બીટી કહેવામાં આવે છે। ખાસ સમજો કે હું ખેતરમાં સાદો કપાસ ઉગાડું છું, પરંતુ હાલના સમયમાં તેમાં કોઈ પણ ચેપ લાગવાને કારણે ખેડૂત તેમાંથી પૂરતા પ્રમાણમાં પોતાનું જે ઉપાર્જન હોય એ મેળવી શકતો નથી। તો વૈજ્ઞાનિકોને એવો પ્રશ્ન થયો કે આ ચેપને ઘટાડવા માટે શું કરવું? તો કે આ બેસિલસ થુરેન્જિયન્સિસ નામના કીટકમાં થી બેસિલસ થુરેન્જિયન્સિસ નું જનીન અલગ કરવામાં આવ્યું, તો એ જનીનની તારવણી કરી। ત્યારબાદ આ જનીન ઝેરી કીટનાશક ક્રિસ્ટલ પ્રોટીન ઉત્પન્ન કરે છે। આ જે બેસિલસ થુરેન્જિયન્સિસ નામનું કીટક છે તેની અંદરથી વૈજ્ઞાનિકોને એક એવું જનીન મળ્યું કે જે જનીન કપાસમાં રોગ માટે જવાબદાર હતું એ કીટકોનો નાશ કરતું જનીન છે। તો હવે વૈજ્ઞાનિકોએ એ જનીનને બહાર કાઢ્યું કે એ જનીન કેવું હતું? તો કે ઝેરી હતું અને કીટનાશક હતું, કે ચેપ લગાડતા કીટકોને મારી નાખતું હતું। તેવા ક્રિસ્ટલ પ્રોટીન ઉત્પન્ન કરે છે, જે ક્રિસ્ટલ પ્રોટીન ઈયળોનો નાશ કરે છે। ત્યારબાદ આ ઉત્પન્ન થતું પ્રોટીન નિષ્ક્રિય સ્વરૂપમાં હોય છે, કે જ્યારે આ બેસિલસ થુરેન્જિયન્સિસ ની અંદર જે જનીન હોય કે જે જનીન કીટકોનો નાશ કરે એ જનીન જ્યારે એને બહાર કાઢવામાં આવે ને ત્યારે નિષ્ક્રિય હોય, પરંતુ એ કીટકોના શરીરમાં જાય ત્યારે નિષ્ક્રિયમાંથી સક્રિય થઈ જાય અને પોતાની વિષારી અસર એટલે કે ઝેરી અસર ઉત્પન્ન કરે છે। ખાસ સમજો, મારી પાસે એક કીટક હતું, એ કીટક બેસિલસ થુરેન્જિયન્સિસ એની અંદર એવું જનીન હતું કે જે કપાસમાં ચેપકારકોને મારતું હતું, મેં એ જનીન અલગ કર્યું અને ત્યારબાદ મેં એ જનીન કપાસના જનીન સાથે જોડ્યું। ફાયદો શું થયો? કે જ્યારે કપાસ ખેડૂતોએ વાવ્યો, આ કપાસ મોટો થયો અને જ્યારે તેમાં ચેપનાશક કે કીટકો કપાસને ખાવા આવ્યા ત્યારે કપાસના જનીનની અંદર રહેલું આ ઝેર હતું એ ઝેર કીટકોના શરીરમાં તો ગયું, અને જ્યારે તે કીટકોના શરીરમાં ગયું ત્યારે તે ઝેર જે નિષ્ક્રિય સ્વરૂપમાં હતું તે ફેરવાનું સક્રિય સ્વરૂપમાં, અને ત્યારબાદ એ વિષારી અસર ઉત્પન્ન કરે કે જેથી જે કપાસને ખાતા ચેપનાશકો કે જે જે જીવાણુઓ હોય એ જીવાણુના પેટમાં જાય એટલે જીવાણુ પોતે મરી જાય। હવે શા માટે જીવાણુ જ મરે? કારણ કે જીવાણુના પેટની કે જીવાણુની અંદરની જે પીએચ હોય તે આલ્કલીય હોય એટલે મરે। જો મિત્રો,
एक बहु एक सारी प्रश्न छे खेडूतोनो। खेडूतो एम कहता होय के सामान्य माणसो एम कहता होय के जो बीटी कपास नाना नाना कीटकोने मारी सकतु होय एना पेटमां जाय त्यारे तो आपणे खरेखर जो आपणा शरीरमां जाय तो बहु नुकसान करे। परंतु खरेखर आ मान्यता खोटी छे, कारण के जे कीटक પોતાના શરીરની અંદર આ ઝેર લીએ ત્યારે કીટકોનું મૃત્યુ થાય એનું કારણ એ છે કે ત્યાં આલ્કલીય પીએચ હોય, પરંતુ મનુષ્યના શરીરની અંદર એસિડિક પીએચ આવેલી હોય છે। મનુષ્યના શરીરમાં આપણા શરીરમાં એસિડિક પીએચ આવેલી હોય, એસિડ આવેલું હોય, એના કારણે આ જે ઝેર છે ને એ નિષ્ક્રિયમાંથી સક્રિયમાં ફેરવાતું જ નથી। એટલે કદાચ જો મનુષ્યના શરીરમાં આ ઝેર જાય ને મિત્રો તો એમાં આપણને કોઈ પણ જાતનું નુકસાન થતું નથી। આગળ આ ક્રિસ્ટલ પ્રોટીન અન્નમાર્ગમાં દ્રાવ્ય સ્વરૂપમાં થઈ જાય, કોના અન્નમાર્ગમાં તો કે કપાસને ખાતા કીટકોના કે ઈયળોના। આ જ્યારે જે આ કપાસ ખાનારા ઈયળોના પેટમાં જાય ત્યારે એના નાના આંતરડામાં એ દ્રાવ્ય સ્વરૂપમાં એટલે કે નાના આંતરડામાં ભળી જાય છે, અને નાના આંતરડાના કીટકો જે નાનું આંતરડું હોય એમાં નાના નાના ચાંદા પાડી દે, છિદ્રો પાડી દે, જેના કારણે કીટકોનું મૃત્યુ થાય। આગળ આ સક્રિય વિષ મધ્યાંત્રની સપાટીમાં અધિછદીય કોષોને અસર કરે અને એમાં છિદ્રો પાડી દે। વાત કરી કે નાના આંતરડામાં આ બધું દ્રાવ્ય સ્વરૂપમાં થાય ત્યાં નાના આંતરડાના ભાગના મધ્યાંત્રમાં જે અધિછદીય કોષો આવેલા હોય ત્યાં આ વિષ અસર કરે અને ત્યાં નાના નાના છિદ્રો પાડી દે જેથી કીટકોનું મૃત્યુ થાય। અને હવે કીટકોના મૃત્યુ બાદ આ જે વિષારી ઘટક આ જે ઝેર ઉત્પન્ન થાય છે એ ક્રિસ્ટલ પ્રોટીનને તમે ક્રાય પ્રોટીન પણ કહી શકો છો। તો આપો બીટી કપાસ હતો, તમારા 12 સાયન્સની ટેક્સ્ટબુકમાં બીટી કપાસની કોઈ પણ જાતની આકૃતિ આપેલ નથી, પરંતુ આપણે અહીં સરળ આકૃતિ દ્વારા તેને સમજવાનો પ્રયત્ન કરીએ। તો મિત્રો ધારો કે આ બેસિલસ થુરિંજિયન્સિસ છે, આ એનું જનીન છે, બેસિલસ થુરિંજિયન્સિસ નામનું જનીન છે। આ જનીનને મેં અહીંયા અલગ કર્યું પીળા કલર વડે દર્શાવ્યું। હવે ધારો કે આ કપાસ છે, આ કપાસમાંથી મેં જનીન બહાર કાઢીને અહીંયા દર્શાવ્યું અને આ બંને જનીનને મેં ભેગા કરી દીધા। આ બેસિલસ થુરિંજિયન્સિસનું જનીન છે, મારો ડાબો હાથ આ કપાસનું જનીન છે, પણ જ્યારે મેં બેને ભેગા કર્યા અને પછી જે જનીન બન્યું ને એ જનીન બન્યું બીટી કપાસનું જનીન। એક બીટી એક કપાસ બંને ભેગા થયા એટલે બન્યું બીટી કપાસનું જનીન। અને આનાથી ફાયદો આ કે જ્યારે હું ખેતરમાં વાવું બીટી કપાસને ત્યારે જે ઈયળો ખાય એ ઈયળોના પેટમાં આ ક્રિસ્ટલ પ્રોટીન જતા કીટકોનું મૃત્યુ થાય। તો આ હતું આપણું બીટી કપાસ। પરંતુ જેમ જેમ વિજ્ઞાન આગળ વધતું ગયું તેમ તેમ ખેડૂતોને પણ તેનાથી કયા કયા લાભ થાય એ ખેડૂતોને લાભ કરવા માટે બીટી કપાસનું નિર્માણ કરવામાં આવ્યું। પરંતુ મિત્રો તમે જાણતા હશો, હું પણ એક ખેડૂત છું એટલે ખેડૂત તરીકે જાણું છું કે આ બીટી કપાસ હાલમાં હોવા છતાં આજના ખેડૂતોને જે કપાસિયાની અંદર એક ગુલાબી ઈયળ થઈ છે કે જેના કારણે પણ પાક ઉત્પાદન ઘટે છે, તો વહેલી તકે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને એ ખામીનું નિવારણ થાય, એ ખામીના નિવારણ માટે પણ આપણે અત્યારે સતત પ્રયત્નો કરી રહ્યા છીએ। મિત્રો આજે ગુજરાતમાં આ ટોપિકની ચર્ચા એટલે કરવી પડે કારણ કે ગુજરાતમાં 26 લાખ હેક્ટરમાં કપાસનું ઉત્પાદન ખેડૂતો કરી રહ્યા છે। આ 26 લાખ હેક્ટરમાંથી કપાસનું આપણે હજી ટેકનોલોજીનો ઉપયોગ કરીને વધુમાં વધુ કેમ ઉત્પાદન મળે એના જાલમાં આપણે બીટી કપાસ દ્વારા એ દુનિયાને બતાવી દીધું છે કે ખરેખર વિજ્ઞાનમાં આ ક્રાંતિ દ્વારા આપણે હજુ વધુ ને વધુ ઉત્પાદન મેળવી શકીએ છીએ। અને આ બીટી કપાસ આપણે ગામડાની ભાષામાં વાત કરીએ તો મોલોમસી છે, તરતડિયા છે, થ્રિપ્સ છે, સફેદ માખી છે, પાનકથીરી છે, આવા ચેપ લગાડતા જે કપાસની અંદર આ કીટકોનો બીટી કપાસ નાશ કરે છે। આભાર મિત્રો।